મારી મારી ધૂન ધૂન ના આ સ્થિતિ કેવી રીતે સંભાળશે? મારી ધૂન મોટી બા, મોટી બા જુઓ ને, ધ્વનિત ક્યારનો મારો ફોન જ નથી ઉપાડતો. પંડિતજીએ કહ્યું હતું ને કે આજે જો ધ્વનિતના લગ્ન થશે તો એને એની પત્નીથી કોઈ જ અલગ નહીં કરી શકે. તો અહીંયા તો એની થવાવાળી પત્ની તૈયાર થઈને બેઠી છે ને, અને એ છે કે ફોન જ નથી ઉપાડતો. મીરા બહુ, ધૂનને અહીંયા નીચે ના આવવા દેતા, એને રોકવી પડશે તમારે. જાઓ રોકો એને, જાઓ એને રોકો જલ્દી. મોટી બાની નાની બહુ લાગુ છું ને મીરા આંટી, બોલો ને કેવી લાગુ છું? ખૂબ જ સુંદર. ચલો હવે હું નીચે મોટી બાને પણ મળીને આવું, એમને પણ બતાવી દઉં કે હું કેવી તૈયાર થઈ છું. એમને પણ લાગવું જોઈએ ને કે એમની નાની બહુ કેવી લાગે છે. ના ના ધૂન, તું નીચે નહીં જા. કેમ? કારણ કે મોટી બા નીચે છે જ નહીં, એ તૈયાર થઈ રહ્યા છે, એટલે તું અત્યારે નીચે ન આવ. હા તો કોઈ જ વાંધો નહીં, હું મોટી બાના રૂમમાં જઈને બેસીશ. ના ના ધૂન, જો તું તૈયાર થઈ ગઈ છે ને તો હવે મોટી બાને તૈયાર થવા દે. હા ઠીક છે, તમે કહો છો તો નથી જતી હું, પણ ધ્વનિ જ જોવો ને, ખબર રહે આ છોકરો ક્યાં રહી ગયો? મારો ફોન પણ નથી ઉપાડતો ક્યારનો. ક્યાં હશે આ ધ્વનિત? અનાયતા બહુ, આરતીની થાળી લઈને આવો. પણ મોટી બા, આરતીની થાળી? સરગમના ગૃહ પ્રવેશ માટે જોઈશે ને લજ્જા બહુ? જાઓ અનાયતા બહુ. હા ગાડી તો અહીંયા જ છે.
એનો મતલબ એમ કે ધ્વનિત તો આવી ગયો છે ઘરે. મીરા આંટી, તમે મને કેમ ના કીધું કે ધ્વનિત આવી ગયો છે? હવે સમજ્યું. તમે મને કીધું પણ નહીં કે ધ્વનિત નીચે આવી ગયો છે, એનો મતલબ એમ કે તમે બધાએ મારા માટે કંઈક સરપ્રાઈઝ પ્લાન કર્યું છે. સમજી ગઈ ને હું? મીરા આંટી બોલો ને, શું સરપ્રાઈઝ છે? તમે બધાએ ભેગા મળીને મને આજે ખુશ કરવાનું નક્કી કર્યું છે કે શું? હા, ભલે તમે મને કંઈ પણ કહો, પણ હવે હું અહીંયા નહીં જ રોકાઉં. મને ખબર પડી ગઈ છે કે નક્કી મારા માટે કોઈક તો સરપ્રાઈઝ છે જ, અને ધ્વનિત આવી ગયો છે કંઈક તો સરપ્રાઈઝ લઈને. હું નહીં રોકાઉં. ના ના અંધુ, એવું કંઈ જ નથી. જો અત્યારે તારું નીચે જવું ઠીક નથી, એટલે તું નીચે નહીં જતું. ના 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 મીરા આંટી, હવે હું તમારું કંઈ જ નહીં સાંભળું, કંઈ જ નહીં. અરે વાહ, તું તો એકદમ લગ્ન માટે જ તૈયાર થઈ ગયો. હા, મને એવું લાગે છે કે હું તને કઈ કહું ને એ પહેલા બધાએ તને બધું જ કહી દીધું છે, હે ને? પણ તું હતો ક્યાં? મારો ફોન કેમ નથી ઉપાડતો? અરે, તને કેટલા મોટા ન્યૂઝ આપવાના છે! તું અત્યારે છેક આવ્યો? હા, તને ખબર છે તને પંડિતજીએ શું કહ્યું? આપણા બંનેની જિંદગી બદલાવાની છે હવે. હા, તારી અને મારી જિંદગી. આપણે બંને જે સપના જોયા હતા ને, એ સપનાઓ સાકાર થવાના છે ધ્વનિત. તને ખબર છે પંડિતજીએ શું કહ્યું છે? એમણે એવું કહ્યું છે કે મારી કુંડળીમાં હવે કોઈ જ દોષ નથી. તારાથી કોઈ જ અલગ નહીં કરી શકે. એટલે હવે તારી પત્નીને તારાથી કોઈ જ અલગ નહીં કરી શકે. એટલે 7 જન્મ સુધી આપણે બંને ભેગા જ છીએ. આખી જિંદગી તારે મને સહન કરવાની છે. સમજો મિસ્ટર ખડુસ? ચાલ, હવે ખુશ તો થા, જલ્દી આપણે લગ્ન કરી લઈએ. ચાલ. કોણ છે? સરગમ તું?
પણ ના આવડી બોલ મોટી બા. ધોન ધોની સાચું બોલે છે, એ લોકોના લગ્ન થઈ ગયા છે બેટા. ધૂન તારી બધી ઈચ્છાઓ આશાઓ પર પાણી ફરી ગયું દીકરા, તારી બધી મહેનત નિષ્ફળ દેવડી. ધ્વનિત હવે સરગમ નો પતિ છે, એના તારી સાથે લગ્ન ક્યારેય નહીં થઈ શકે બેટા. મેં જ્યારે તમને ફોન કર્યો ત્યારે તમે ક્યાં હતા? હું તમને પૂછું છું કે મેં જ્યારે તમને ફોન કર્યો ત્યારે તમે ક્યાં હતા? ઓ, હવે મને સમજાયું કે તમારો ફોન કેમ બંધ આવતો હતો. કેમ કે તમને ખબર હતી કે ધ્વનિત અને સરગમ ના લગ્ન થવાના છે. તમે ધ્વનિત અને સરગમ ના લગ્ન રોક્યા પણ નહીં, અને તમે જ ધ્વનિત અને સરગમ ના લગ્ન કરાવ્યા છે. મેં જે પણ કર્યું છે આ ઘરનું સારું વિચારીને કર્યું છે. અને એમ પણ ધૂનની ગુંડળીમાં દોષ હતો અને મારે કોઈનો જીવ જોખમમાં નહોતો મૂકવો. અરે તમને ખબર નથી કે તમે કેટલી મોટી ભૂલ કરી છે. ટુન્ની કુ એ મને તો ખબર જ છે કે ધૂનની કુંડળીમાં કોઈ દોષ નથી, પણ ધ્વનિતને આ વાતની ખબર પડે એ પહેલા જ મેં એના લગ્ન કરાવી દીધા. હવે જેને જે ખબર પડવી હોય એ પડે, મને કંઈ જ ફરક નથી પડતો. દરવાજો ખોલ. ધૂન, આજે જ પંડિતજી આવ્યા હતા, એમણે કુંડલી જોઈ તુન અને ધ્વનિત ના લગ્ન નક્કી કર્યા હતા. તમે સમજો છો હું શું કહું છું? તુન અને ધ્વનિત ના લગ્ન નક્કી કર્યા હતા અને તમે એ લોકોની જિંદગી બરબાદ કરી નાખી છે. જેટલું ભસવું હોય ને એટલું ભસી લે. મારે જે કરવું હતું એ તો થઈ ગયું. હવે ખબર પડશે ધૂનને કે પીડા શું કહેવાય. કઈક બોલશો? કઈક બોલશો કે પછી આમ જ ઝડની જેમ ઉભા રહેશો? ચિરાગ, મારા હિતનો કોઈ જ વાંક નથી. મમ્મી, એવું તને લાગતું હશે પણ મને તો કઈક બીજું જ લાગે છે. અને મને એમ પણ લાગે છે કે મેં આ લગ્ન કરીને બહુ જ મોટી ભૂલ કરી નાખી છે.
ના 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 ધ્વનિત, પરિસ્થિતિથી ભાગીને શું મળશે? તારે એનો સામનો કરવો જ પડશે, તારે ધૂન પાસે જવું જ પડશે અને એની સાથે વાત કરવી જ પડશે. તારે આ કરવું જ પડશે, કરવું જ પડશે. ધૂન, તને શું થયું? તું તું કઈક તો બોલ, તું તો કે બોલ. મીરા આંટી, આ તું કઈ બોલતી કેમ નથી? મીરા આંટી, મીરા આંટી, મીરા આંટી, તું 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 કઈ તો બોલ. તું મને માર, ફટકાર, ગુસ્સો કર, પણ તું આમ ચૂપ ના બેસી રહે. તું કઈક બોલ, તું કઈક બોલ. તું ધૂન, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મને તો ખબર જ નથી કે મેં આ લગ્ન માટે ક્યારે હા પાડી. મને એ પણ નથી ખબર કે મેં આ લગ્ન ક્યારે કરી નાખ્યા. ધૂન, હું ભાનમાં જ નતો. ધૂન, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. હું તારો ગુનેગાર છું. તું મને સજા આપ. તું મને માર, 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 મને માર, માર. પ્લીઝ ધૂન, તું કંઈક બોલ, તું કંઈક બોલ. ધૂન, તું કંઈક તો બોલ. તું આજે પણ મારો પ્રેમ છે. ધૂન, પ્લીઝ તું કંઈક બોલ, કંઈક તો બોલ. ધૂન, મારે તારી સાથે કોઈ જ વાત નથી કરવી. તું અહીંયાથી જઈ શકે છે. મોટી બા, મેં અને ધ્વનિત આ લગ્ન કોઈ બીજા ઈરાદા સાથે કે પછી કોઈ આયોજન કરીને નથી કર્યા. મેં તો આજે કઈ કર્યું એટલા માટે કર્યું કે ધૂનનો જીવ બચી જાય. હવે આ બધી વાતોનો તો કોઈ અર્થ જ નથી ને સરગમ. મોટી બા, હું કશું જ ખોટું નથી કહી રહી. ધૂન વારંવાર પોતાનો જીવ જોખમમાં મૂકીને ધ્વનિત સાથે લગ્નના પ્રયાસો કરી રહી હતી, અને એટલે ધ્વનિત ને ધૂનની બહુ જ ચિંતા થઈ રહી હતી. ધૂનને રોકવા માટે અમારે આ લગ્ન કરવા પડ્યા. સાચું કહું છું મોટી બા, મેં અને ધ્વનિતે આ લગ્ન અમારા માટે નથી કર્યા, તું માટે કર્યા છે, એનો જીવ બચાવવા કર્યા છે. આ ઘરની મોટી છું, ઘરની બધી જવાબદારી મારા ખભે છે. ધ્વનિતની પત્ની છે તું, એટલે હું તારો સ્વીકાર કરું છું. સમાજમાં પણ આ ઘરની નાની વહુ તરીકે તને ઓળખાણ મળશે.